સમજો, આ જગતની બહુ વૈચિત્રતા છે. આ સંસારની અંદર ક્રેડિટ લેવા માટે બધા જ તૈયાર છે, પણ જવાબદારી લેવા માટે કોઈ તૈયાર નથી. આ સંસારની બહુ વિચિત્ર બાબત છે. ક્રેડિટ લેવી હોય તો બધા જ તૈયાર, કોઈ પણ વ્યક્તિ તૈયાર થઈ જાય, કર્યું હોય ન કર્યું હોય છતાં પણ તૈયાર થઈ જાય, પણ જવાબદારી લેવાની વાત આવે ત્યારે કોઈ કરતા કોઈ તૈયાર થતો નથી. માણસને સારું લગાડવાની વાત આવે તો પોતે આગળ આવે, અને ખોટું લગાડવાની વાત આવે તો બીજાને આગળ ધરી દે. દિવસો વીતતા જાય, વર્ષો વીતતા જાય, દાયકાઓ વીતતા જાય, કોઈના બે દાયકા પતી ગયા, કોઈના ત્રણ, કોઈના ચાર, કોઈના પાંચ, કોઈના છ, કોઈના સાત, કોઈના આઠ આઠ દાયકા પતી ગયા, છતાં પણ વિચારવા જેવો સવાલ તમારી આંખોની સામે એ છે કે સંપત્તિનો મોહ કેટલો ઘટ્યો, શરીરનો મોહ કેટલો ઘટ્યો, સંબંધોનો મોહ કેટલો ઘટ્યો. પરિણામ બદલાય, પરિણતિ બદલાય એ ધર્મ છે, પ્રક્રિયાઓ બદલાય એ ધર્મ નથી. બરાબર સમજો, તમારી પ્રક્રિયાઓ બદલાય એ ધર્મ નથી, ધર્મ તમારા પરિણામોને બદલવા માટે છે. પ્રક્રિયા કદાચ એ જ ભોજનની હોય, તમે પહેલા પણ ભોજન કરતા હતા અને હવે પણ ભોજન કરો છો, પ્રક્રિયા નથી બદલાય, તમારું પરિણામ બદલાઈ ગયું. પહેલા ભોજન રસ સાથે કરતા હતા, હવે નિરસતાથી કરો છો. પહેલા પણ તમે આરામ કરતા હતા, ઊંઘતા હતા, ને અત્યારે પણ તમે ઊંઘો છો, પણ પહેલા જ્યારે તમે ઊંઘતા હતા ને ત્યારે સાવ બિંદાસ થઈને સૂતા હતા, અને હવે જ્યારે સુવો છો ને ત્યારે અંતઃચેતનામાં, અંતઃમનમાં ક્યાંક ને ક્યાંક જાગ્રત અવસ્થા છે કે મારા કારણે કોઈ જીવની હિંસા ન થઈ જાય. પહેલા પણ સંબંધોમાં જોડાયેલા હતા અને હવે પણ સંબંધોમાં જોડાયા છો, પણ પહેલાના જે સંબંધો હતા ને એમાં તમે એકાકાર થઈ ગયા હતા, એક રૂપ થઈ ગયા હતા, એક રસ થઈ ગયા હતા, પાગલ બની ગયા હતા, આસક્ત બની ગયા હતા, અને હવે કદાચ સંબંધોમાં જોડાયેલા છો ને છતાં પણ તમે મનથી જાગ્રત છો કે ના, આ મારી જવાબદારી છે, આ મારી રિસ્પોન્સિબિલિટી છે, મારે એને પૂરી કરવાની છે, એનાથી ભાગવાનું નથી, પણ એની સાથે એટલું અંદરથી જોડાવાનું પણ નથી. બરાબર સમજી લેજો, ધર્મ એ જ્યાં તમારી પ્રક્રિયાઓ ન બદલાય પણ તમારા પરિણામો બદલાઈ જાય. પ્રક્રિયા બદલવી બહુ સહેલી છે. પ્રક્રિયા તમે કોઈની પાસે જબરજસ્તી પણ બદલાવી શકો છો, પણ પરિણામ તમારે હૃદયથી જ બદલાવા પડે, એ જબરજસ્તી નથી બદલાવી શકતા. માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે, બહુ સમજીને જીવનમાં આગળ વધજો, ધર્મને બહુ ઊંડાણથી અને ઊંડાઈથી સમજો. તમે પહેલા દર્શન કરવા નતા જતા ને હવે દર્શન કરવા જવાનું શરૂ થઈ ગયું. પહેલા પ્રવચનમાં જતા નતા ને હવે પ્રવચનમાં જવાનું શરૂ થઈ ગયું. પહેલા પ્રતિક્રમણ કરતા નતા, હવે પ્રતિક્રમણ કરવાનું શરૂ થઈ ગયું. પહેલા તમે ગુરુ ભગવંત પાસે જતા નતા, હવે ગુરુ ભગવંત પાસે જવાનું શરૂ થઈ ગયું. પહેલા તમે પચખાણ નતા લેતા, હવે તમે પચખાણ લેવાની શરૂઆત કરી દીધી. એવું ના સમજતા કે આ તમારા ધર્મનો પ્રારંભ થઈ ગયો. શરૂઆતની અંદર આ ક્રિયાઓ જરૂરી છે, પણ શાસ્ત્રકાર ભગવંત કહે છે, અંત તો શું જોઈએ, એન્ડ શું જોઈએ, આપણને રિઝલ્ટ શું જોઈએ, રિઝલ્ટ એક જ જોઈએ, પરિણામ બદલાય, રાગ દ્વેષ ઓછા થાય, ક્રોધ ઘટે, અભિમાન ઘટે, માયા ઘટે, કપટ ઘટે, લોભ ઘટે, ઈર્ષ્યા ઘટે, આ બધું ઘટે તો સમજવાનું કે ધર્મ તમારા જીવનની અંદર આવ્યો છે. બાકી ધર્મના ક્ષેત્રની અંદર આવીને પણ તમારો ક્રોધ વધે, અહીંયા આવીને પણ તમારો ઈર્ષ્યાનો ભાવ વધે, અહીંયા આવીને પણ તમારી લોભની વૃત્તિ વધે, અહીંયા આવીને પણ માયા કરવાની તમારી મનોવૃત્તિ વધે, તો પછી આપણે આ ધર્મના ક્ષેત્રની અંદર આવીને પણ માત્ર ને માત્ર નુકસાન કરી રહ્યા છે, બીજું કશું જ નથી. प्रेम भक्ति आराधना प्रवचन के अद्भुत संगम से जुड़ने के लिए सब्सक्राइब करें गुरु प्रेम मिशन की यूट्यूब चैनल को, और ताज़ा अपडेट के लिए बेल आइकन पर क्लिक करना ना भूलें.